ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા એ જ પેટર્નની અંદર એમાંનો જ બીજી અજ્ઞાત સંખ્યા શોધવાની છે. તો ચાલ આપણે જોઈએ એમાં શું કીધું છે. એમાં જે કહ્યું છે એના પરથી આપણે એ સંખ્યા શોધી કાઢી. ચાલ પહેલું જ કીધું છે કે તે સોના અડધા કરતા નાની છે. સોના અડધા કેટલા? પચાસ. એટલે તે કેવી છે? પચાસ કરતા નાની સંખ્યા છે. પચાસ કરતા નાની સંખ્યા છે. ચાલો પચાસ કરતા નાની એટલે કઈ કેવી હશે? તે એકથી લઈને પચાસની અંદર હોઈ શકે એવી હશે. ચાલ હવે બીજું વાંચી. તે પચાસની ઉપર તો હશે જ નહીં. તે ચારના દસ ગણાથી મોટી અને પાંચના દસ ગણાથી નાની છે. કોના દસ ગણાથી મોટી? ચારના દસ ગણા. દસ ગણા કરવાના એટલે શું કરવાનું? ચારને દસ વડે ગુણવાના. ગણાથી એટલે ચારને દસ વડે ગુણવાના. ચારને દસ વડે ગુણતા શું મળે? ચાલીસ. એટલે કે તે ચારના દસ ગણા કેટલા થાય? ચાલીસ. તો ચાલીસથી કેવી છે? મોટી. અને પાંચના દસ ગણાથી નાની. પાંચના દસ ગણા એટલે કેવી રીતના શોધીશું? પાંચને દસ વડે ગુણવાના એટલે શું મળશે? પચાસ. એટલે તે પચાસથી નાની નાની છે. તે પચાસથી નાની છે એટલે તે કેવી હશે? ચાલીસથી મોટી અને પચાસથી નાની. એટલે કે ચાલીસ અને પચાસની વચ્ચે હશે. એટલે કે આ રીતે એકતાલીસવાળી લાઇનથી લઈને બેતાળીસ, તેતાળીસ, ચુમ્માળીસ કે પિસ્તાળીસ, છેતાળીસ, સુડતાળીસ, 48, 49 અને 50 આમાંથી કોઈ સંખ્યા હોય શકે એવું તમે નક્કી કરી શકો છો ને? હા, કારણ કે તે 40 અને 50ની વચ્ચે છે. 50 નથી, 50થી નાની છે. એટલે તે એક 10 કયો અંક ધરાવતી હશે? દસકનો અંક 4 જ હશે. 4 4 4 વાળી લાઇનવાળો જ કોઈ અંકની સંખ્યા હશે. કારણ કે તે 50થી નાની છે અને 40થી મોટી છે. એટલે 40 પણ નહીં અને 50 પણ નહીં. 40થી નાની, 40થી મોટી અને 50થી નાની. ચાલો હવે આગળ. તેના દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે. હવે તમને અહીં ખબર જ છે કે દશકનો અંક શું હોઈ શકે. આ સંખ્યામાંથી જ એક સંખ્યા છે. 50 તો આવશે જ નહીં. તો આ સંખ્યામાંથી જ એક સંખ્યા છે. બધાનો દશકનો અંક જોઈ લો શું છે. બધાનો દશકનો અંક 4 છે. એટલે કે એમ કીધું છે કે દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે. એટલે કે 2 વધુ છે. તો જો એકમનો અંક કરતાં 2 વધુ હોય તો આપણી પાસે દશકનો અંક કેટલો છે? 4 છે. દશકનો અંક કેટલો છે? 4. તો કરતાં શું કીધું છે? દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધારે છે. એટલે આ દશક એના કરતાં 2 વધારે છે. એટલે કેવી રીતના હશે? 2ની અંદર 2 ઉમેરા તો 4 બન્યા હશે. એટલે જ્યારે એકમ 2 હોય તો તેની કરતાં 2 વધારે તો તે દશકનો અંક બનશે. બરાબર ને? તો દશકનો અંક 4 છે તો તે એકમનો અંક 2 અને તેની કરતાં 2 વધુ, તેથી દશકનો અંક કેટલો બન્યો? 4. કેમ 4 બનાવ્યો? કારણ કે દશકનો અંક 4 જ છે. ચાલ તો એકમનો અંક કેટલો હશે? તો એકમનો અંક 2 હશે. દશકનો અંક 4, દશકનો અંક 4 અને એકમનો અંક કેટલો થશે? 2 થશે. ચાલો હવે આગળ જોઈએ. બંને અંકોનો સરવાળો 6 છે. જો આ બંને અંકોનો સરવાળો કરવામાં આવે, 4 અને 2, આ બંને અંકોનો સરવાળો કરવામાં આવે, 4 વત્તા 2, તો બંને અંકોનો સરવાળો 6 થાય છે? હા થાય છે. તો બંને અંકોનો સરવાળો 6 થશે. તો હા, બંને અંકોનો સરવાળો 6 થાય છે. તો આ સંખ્યા કઈ હશે? તો આ સંખ્યા કઈ હશે તમે જ કહો. 42 હશે. કઈ હશે? 42. 42 નંબરની સંખ્યા હશે. બે. ચાલો હવે આપણે પાના નંબર 111 પરના દાખલાઓ જોઈશું. એટલે કે પેજ નંબર 111 પરના દાખલાઓ જોઈશું. ચાલો, એમાં એવું કહેવામાં આવ્યું છે કે વિસ્મયકારક સંખ્યાઓ શોધો. આ બધી વિસ્મયકારક સંખ્યાઓ છે જે આપણે શોધવાની છે. તમારા મિત્રોને કહો તમારી ઉંમર લખે, તેમાં 5 ઉમેરો, મળતા સરવાળાને 2 વડે ગુણો. તેમાંથી શું તમારા મિત્રને આશ્ચર્ય થયું? આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. ચાલ પહેલાં તો આપણે શું કરવાનું છે? તમારી ઉંમર લેવાની છે. ચાલ હું તમારી ઉંમર લઉં છું 10 વર્ષ. 10 વર્ષ લીધા. હા ચાલો 10 વર્ષ લઈએ છીએ.
હવે તેમાં 5 ઉમેરવાના છે એટલે કે 10 ની અંદર 5 ઉમેરીશું તો શું થશે 15 થશે ચાલો હવે આ જે સરવાળો મળે છે તેને શું કરવાનું છે મળતા સરવાળાને 2 વડે ગુણો મળતા સરવાળાને 2 વડે ગુણવાના છે એટલે કે 15 ગુણ્યા 2 કરીશું તો શું થશે 30 મળશે બરાબર ને હવે જે 30 મળ્યા છે તેને જો હવે જે આ 30 મળ્યા છે એ 30 માંથી તમે તમારી ઉંમર બાદ કરો એટલે કે 10 બાદ કરીશું શું કરીશું 10 ને બાદ કરીશું ચાલો 10 બાદ કરીશું એટલે શું આવશે ચાલો તો 30 માંથી 10 જશે એટલે કે આવશે 20 ચાલો હવે એમ કીધું છે તેને 2 વડે ભાગો એટલે જે સંખ્યા મળી છે તેને 2 વડે ભાગો એટલે કે 20 ભાગ્યા 2 કરો તો 20 ભાગ્યા 2 એટલે કે 2 દાન 20 તો 10 જવાબ આવ્યો તો શું આ તમારી ઉંમર છે તો જુઓ તમારી ઉંમર મળી ગઈ કે નહીં તો આ તમારી ઉંમર છે આ તમને આશ્ચર્ય થયું હશે એટલે કે તમારા મિત્રને જો તમે આ રીતે પૂછશો તો આ રીતે તમારા મિત્રને આશ્ચર્ય થશે તમારે શું કરવાનું છે તમારી ઉંમર કે તમારા મિત્રની ઉંમર ઢાળી લેવાની છે એવું તમારે તમારા મિત્રને કહેવાનું છે અને પછી આ રીતે ક્રમમાં આ રીતે પ્રવૃત્તિ કરવાની છે ચાલ હવે આગળ બી નંબરના દાખલાઓ જોઈએ એટલે કે 111 નંબરના પેજ ઉપર બી નંબરનું જે સૂચનાઓ આપી છે એ સૂચના મુજબ આપણે લખીએ ચાલ તો પહેલી સૂચનામાં કીધું છે કોઈ એક સંખ્યા લો ચાલો એક સંખ્યા લેવાની છે આપણે 10 લઈએ ચાલો 10 લીધા કોઈ એક સંખ્યા લો 10 લીધા તેના બમણા કરો ચાલો તે સંખ્યાના બમણા કરવાના કીધા તો 10 ના બમણા એટલે કે તેને 2 વડે ગુણવા પડે તો 10 ના બમણા કરીએ તો શું થાય 10 2 20 તેના બમણા કરો તેના બમણા કરો એવું કીધું છે એટલે કે તેને 2 વડે ગુણો ચાલો તેને 5 વડે ગુણો હવે તેને કેટલા વડે ગુણવાના છે 5 વડે ગુણવાના છે એટલે કે આ જે સંખ્યા મળી છે તેને 5 વડે ગુણો એટલે કે તેને 5 વડે ગુણીએ તો તે શું બનશે ચાલો જોઈએ 20 પંચા 100 હવે શું કીધું છે તમારા જવાબને 10 વડે ભાગો હવે આ જે જવાબ મળ્યો છે તેને 10 વડે ભાગો તો શું તમારો ઉપરનો જે સંખ્યા તમે ધારી છે તે મળી જાય છે તો હા તે મળી જાય છે આ રીતે આપણે એક સૂચના મુજબ કરતા આપણે જે સંખ્યા ધારી હતી તે મળી જાય છે અહીં બમણાની જગ્યાએ 2 વડે ગુણતા 2 વડે ગુણતા આવું લખી શકાય હવે 111 નંબરના પેજ ઉપરનું જ આગળની સંખ્યાઓ આપણે વાંચીએ સૂચના મુજબ આપણે કરવાનું રહેશે તો ચાલો કોઈ એક સંખ્યા લો ચાલો હવે કઈ સંખ્યા લેશો તો 5 લેઉં છું બરાબર ચાલો તેને 2 વડે ગુણો તો આ 5 ને 2 વડે ગુણું છું તો શું આવે છે 10 ચાલો હવે કીધું છે ફરીથી તેને 2 વડે ગુણો હવે જે સંખ્યા મળી છે એ સંખ્યાને ફરીથી 2 વડે ગુણો તો કોને ગુણવાના રહેશે 10 ને 10 ને 2 વડે ગુણતા શું મળશે 20 મળશે હવે શું કીધું છે મળતા જવાબમાં તમે લીધેલી સંખ્યા ઉમેરો આ જે મળતો જવાબ છે તેમાં તમે લીધેલી સંખ્યા ઉમેરો તો 20 વત્તા 5 ઉમેરવા પડશે તો શું બનશે સંખ્યા 25 બનશે ચાલો હવે આગળ હવે ફરીથી 2 વડે ગુણો આ 25 ને ફરીથી 2 વડે ગુણો ચાલો 2 વડે ગુણ્યા શું મળશે 25 દૂ 50 ચાલો 50 મળ્યું હવે કીધું છે તેને 10 વડે ભાગો એટલે આ જે સંખ્યા મળી છે 50 તેને 10 વડે ભાગો શું તમારો જવાબ મળે છે જુઓ તો 10 પંચા 50 હા આપણો જવાબ આવી જાય છે આપણે ધારેલી સંખ્યા આપણે મળી જાય છે આપણે ધારેલી સંખ્યા આપણે મળી જાય છે